નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ની તારીખ 20/1/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ગણિત વિષયની, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 8ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાય છે તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપ સુધી પહોંચતી રહે. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 8ના ગણિત વિષયની તારીખ 20/1/2024 એટલે કે જાન્યુઆરી મહિનાની ગણિત વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. આ જે પ્રશ્ન બેંક છે તે પ્રકરણ 7, 8 અને 9 પરથી લેવામાં આવનાર છે. તારીખ 20/1/2024, કુલ ગુણ 25 છે અને કુલ 1 કલાકનો સમય છે. પ્રશ્ન નંબર 1, નીચેની પદાવલીઓના ગુણાકાર કરી અને કોષ્ટક પૂર્ણ કરો, જેના કુલ 5 માર્ક્સ છે. ચાલો તો પહેલું કોષ્ટક અહીંયા તમે જોઈ શકો છો, આપણને આપ્યું છે કે 1 નંબર, એમાં પ્રથમ પદાવલી છે એ, બીજી પદાવલી છે એ પ્લસ બી, તો એનો ગુણાકાર આપણે એ પ્લસ બી સાથે કરીએ તો એનો સ્ક્વેર પ્લસ બી થશે. ત્યાર પછી બીજું છે 2x અને 3x નો વર્ગ, તો 2 અને 3નો ગુણાકાર 6 થશે, જ્યારે એક્સના વર્ગ અને એક્સનો ગુણાકાર થશે x3 ઘાત. ત્યાર પછી ચોથું, 4p નો વર્ગ q નો વર્ગ, અને બીજી પદાવલી છે p નો વર્ગ માઇનસ q નો વર્ગ, તો સર્વપ્રથમ આપણે p ના વર્ગનો ગુણાકાર 4p ના વર્ગ q ના વર્ગ સાથે કરીએ, તો 4p ની 4 ઘાત ગુણ્યા q નો વર્ગ. પછી હવે 4p નો સ્ક્વેર q નો સ્ક્વેરનો ગુણાકાર આપણે q ના સ્ક્વેર સાથે કરીએ, તો -4p નો વર્ગ અને q ની 4 ઘાત. ત્યાર પછી ચોથું, -4xy નો ગુણાકાર -5y સાથે કરવાનો છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 4 × 5 = 20, તો 20xy નો વર્ગ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું આપણને જે કોષ્ટક આપેલું છે એમાં પહેલું જોઈએ, તો પ્રથમ પદાવલી છે 4p, બીજી પદાવલી છે q + r, તો 4p નો સર્વપ્રથમ આપણે q સાથે ગુણાકાર કરીએ તો 4pq, પ્લસની નિશાની છે એટલે પ્લસ, 4p નો ગુણાકાર r સાથે કરીએ તો 4pr. ત્યાર પછી બીજું, ab નો ગુણાકાર a - b સાથે આપણે કરવાનો છે, તો ab નો ગુણાકાર સર્વપ્રથમ a સાથે કરીએ એટલે એનો સ્ક્વેર b, માઇનસની નિશાની છે તો માઇનસ, હવે ab નો ગુણાકાર b સાથે કરીએ તો ab નો સ્ક્વેર. ત્યાર પછી ત્રીજું, a + b નો ગુણાકાર 7a નો વર્ગ b ના વર્ગ સાથે આપણે કરવાનો છે, તો 7a નો વર્ગ b ના વર્ગનો ગુણાકાર a સાથે કરીએ તો 7a નો ઘન અને ત્યાર પછી b નો વર્ગ, પ્લસ હવે આ 7a નો સ્ક્વેર b ના સ્ક્વેરનો ગુણાકાર b સાથે કરીએ તો 7a નો સ્ક્વેર b. પછી 0નો ગુણાકાર આપણે pq + qr + rp સાથે કરીએ તો 0 થશે. ત્યાર પછી x + y - 5, એનો ગુણાકાર -5x સાથે કરીએ તો -5x નો સ્ક્વેર - 5xy + 25. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 3. અહીંયા પ્રથમ પદાવલી આપણને આપેલી છે 5a નો વર્ગ, બીજી પદાવલી છે 7a નો ઘન, ગુણાકાર તો બંનેનો થશે 35a ની 5 ઘાત, -9x નો સ્ક્વેર y નો સ્ક્વેર - 4xy, તો 4 × 9 = 36x નો ઘન y નો ઘન, m² n અને m + n, તો m³n + m²n² 31m² કૌંસમાં છે l - m, તો 31m² l - 31m³. x + y - 10 નો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ થઈ જશે 0. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું. એમાં પ્રથમ પદાવલી આપણને આપેલી છે 2ax, બીજી પદાવલી છે a + x, તો એનો ગુણાકાર થશે 2a² x + 2ax² બીજું, 10m + n નો ગુણાકાર આપણે કરવાનો છે 3mn સાથે, તો અહીંયા ગુણાકાર થશે 30m² n + 3mn² ત્યાર પછી ત્રીજું, 3x² 7x² y, તો 7 × 3 = 21x4y. ચોથું, a + b + c નો ગુણાકાર આપણે a, b અને c સાથે કરવાનો છે, તો એનો સ્ક્વેર bc + ab² + abc² ત્યાર પછી પાંચમું છે, n² p નો ગુણાકાર n + p સાથે કરવાનો છે, તો પહેલાં n સાથે આપણે n² p નો ગુણાકાર કરીએ તો n³p, પ્લસ હવે એનો ગુણાકાર p સાથે કરીએ તો n² p નો સ્ક્વેર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું કોષ્ટક જે આપણને આપેલું છે તે. તો અહીંયા પ્રથમ પદાવલી છે 4ab, બીજી પદાવલી છે 5bc, બંનેનો ગુણાકાર આપણે કરીએ તો 5 + 20 થશે એટલે 20ab નો સ્ક્વેર c.
ત્યાર પછી બીજું છે 2x + 5y અને અહીંયા 3x છે, તો બંનેનો ગુણાકાર થશે 6x² + 15xy. ત્રીજું છે -9x² y² - 4xy, તો બંનેનો ગુણાકાર થશે 36x³ y³. ત્યાર પછી ચોથું છે ABC (a + b - c), તો સર્વપ્રથમ એ સાથે ગુણાકાર કરીએ તો a² + b સાથે ગુણાકાર કરીએ તો ab² c + c સાથે ગુણાકાર કરીએ તો ab² c². 3p² q² (p² + q²), 3p^4 q² + 3p²q². ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેની પદાવલીઓના સરવાળા કરો. એમાં પહેલું આપણને આપેલું છે 3x² - 5x + 5 અને 8x - 12 સરવાળો કરો. તો પહેલાં તો આપણે સરવાળાના ફોર્મેટમાં લખી દઈએ 3x² - 5x + 5 + 8x - 12. હવે સજાતીય પદો જે છે ને આપણે પાસે પાસે ગોઠવી દઈએ, તો 3x² - 5x + 8x + 5 - 12. હવે 3x નું કોઈ સજાતીય પદ નથી એટલે 3x² અહીંયા +-માઇનસ થશે એટલે 8x માંથી 5x જશે, તો 3x મોટી રકમની નિશાની એટલે +3x, અહીંયા 12 માંથી 5 જશે તો 7, અને મોટી રકમની આગળ માઇનસની નિશાની છે તો -7. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું, 7xy + 5yz - 2zx અને 4xy - 3yz + 8zx સરવાળો કરો. તો સર્વપ્રથમ તો આપણે બંને જે સજાતીય પદો છે એને આપણે પાસે પાસે ગોઠવી દઈએ, તો 7xy + 5yz - 2zx + 4xy - 3yz + 8zx. ચાલો હવે આપણે xyવાળા જે પદો છે એનો આપણે સરવાળો કરીએ, તો 7xy + 4xy છે, તો 7x + 4xy એટલે કે 11xy. ત્યાર પછી આ yz વાળા જે પદો છે તો અહીંયા 5yz અને અહીંયા -3yz, તો એ બંનેનો આપણે સરવાળો કરીએ તો +-માઇનસ થશે એટલે બંનેની બાદબાકી, તો 5 માંથી 3 જશે તો 2yz. અહીંયા -zx છે અને અહીંયા +8zx છે, તો +-માઇનસ થશે, 8 માંથી 2 જશે તો 6, તો +6zx. ચાલો ત્યાર પછી છે દાખલા નંબર 3. હવે અહીંયા આપણને કહ્યું છે કે -b + ab અને 2a + 3b + 4ab સરવાળો કરો. તો a - b + ab + 2a + 3b + 4ab. ચાલો તો હવે અહીંયા તમે જોશો તો a અને અહીંયા 2a, તો વત્તા થશે 3a. ત્યાર પછી -b અને અહીંયા +3b, તો +3b માંથી -b જશે તો +2b. હવે અહીંયા ab છે અને અહીંયા +4ab છે, તો ab માંથી 4ab આપણે પ્લસ કરીએ તો જવાબ આવશે 5ab. ત્યાર પછી છે ચોથું, 2p² q² - 3pq + 4 અને 5 + 7pq + 7p² q² સરવાળો કરો. તો 2p² q² - 3pq + 4 + 5 + 7pq + 7p² q². ચાલો તો અહીંયા 2p² q² છે અને અહીંયા +4p² અને q² છે, આ બંને સજાતીય છે, તો 2 + 4 એટલે કે 6p² q² અહીંયા છે -3pq અને આ છે +7pq, તો +7 માંથી -3 જશે તો +4pq અને 4 + 5 = 9. તો આ થઈ ગયો આપણો જવાબ. ત્યાર પછી છે દાખલા નંબર 5. 8y² - 3y + 5x અને 6y - 3x - 4y² સરવાળો કરો. તો 8y² - 3y + 5x + 6y - 3x - 4y². ચાલો તો અહીંયા સજાતીય પદોનો આપણે સરવાળા બાદબાકી કરીએ તો 8y² - 4y² જશે એટલે 4y² - 3y જે છે અને અહીંયા +6y છે, તો +6 - 3 જશે તો +3y. 5x જે છે એની અંદરથી 3x બાદ થશે તો 2x, એટલે જવાબ આવશે 4y² + 3y + 2x. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, બાદબાકી કરો. એમાં 13a - 8ab + 4b - 4 માંથી 8a - 9ab + 4b - 12 બાદ કરો. તો 13a - 8ab + 4b - 4, હવે જો બાદબાકી કરવાની છે એટલે માઇનસની નિશાની અને બીજો આખો કૌંસ જે છે તે આપણે, બીજું આખું પદ જે છે તે આપણે કૌંસની અંદર લખીશું, કારણ કે 12 નિશાની આપણે માઇનસની મૂકેલી છે. તો 8a - 9ab + 4b - 12. ચાલો હવે આપણે આ કૌંસ જે છે ને તે છોડી દેવાનો છે, પણ કૌંસ આપણે છોડીએ તો 12 નિશાની માઇનસની છે, નિશાની માઇનસની છે તો અંદરની બધી જ નિશાનીઓ ચેન્જ થશે. જુઓ, 3a - 8ab + 4b - 4 - 8a + હતા એ માઇનસ થઈ ગયા, -9ab હતા એ +9ab થઈ ગયા, 4b + હતા એ -થઈ ગયા અને -12 હતા તે +થઈ ગયા. તો આ +4b અને -4b જે છે બંને ઉડી જશે, બરાબર છે. હવે અહીંયા 13a છે એની અંદરથી -8 આપણે બાદ કરીએ તો 5a વધશે, -8ab છે
અને અહીંયા પ્લસ 9 AB છે, તો 9 AB માંથી 8 AB આપણે બાદ કરીએ તો પ્લસ AB, ત્યાર પછી અહીંયા માઇનસ 4 છે અને અહીંયા પ્લસ 12 છે, તો 12માંથી 4 જશે એટલે 8, તો જવાબ આવશે 5A + AB + 8. ચાલો ત્યાર પછી આપણે છે બીજું, 5AX - 3YZ + 4ZX માંથી 8XY + 4YZ - 72X બાદ કરો, તો 5XY - 3YZ + 4ZX - કૌંસમાં છે 8XY + 4YZ - 7ZX. હવે 5XY - 3YZ + 4ZX - 8XY - 4YZ + 4ZX. હવે જો કૌંસ આપણે તો એની બહાર માઇનસની નિશાની છે તો આપણે અહીંયાથી ચેન્જ કરી નાખીએ. ચાલો હવે 5XY જે છે એમાંથી આપણે અહીંયા તમે જોશો તો -8XY આપ્યા છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે 8XY માંથી 5XY જશે એટલે -3XY. ત્યાર પછી 3YZ છે, તો 3YZ માંથી આપણે 4YZ આપણે બાદ કરવાના છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ પ્લસ થશે એટલે 7YZ, મોટી રકમની નિશાની એટલે માઇનસ. અને 4ZX પ્લસ આપણે અહીંયા કહી શકીએ કે 7ZX, એટલે જવાબ આવશે પ્લસ 11ZX. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, 8P² Q² - 3PQ² + 6PQ માંથી 4P² Q² + 8PQ² + 8PQ બાદ કરો. તો સર્વપ્રથમ તો પહેલું પદ જે છે અહીંયા લખી દઈએ અને બાકીનું બીજું પદ જે છે તેને આપણે કૌંસમાં લખી દઈએ, તો 8P² Q² - 3PQ² + 6PQ - કૌંસમાં આવશે 4P² Q² + 8PQ² + 8PQ માઇનસ. હવે જો પ્રથમ પદ જે છે એમ જ રહેશે, હવે બીજું પદ જે છે એ કૌંસમાંથી આપણે છોડી દઈએ, તો 7P² Q² - 8P² - 8PQ, તો 4P² Q² - 11PQ² - 2PQ, આ થઈ ગયો આપણો જવાબ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું, 4L² + 3M² - 8N² માંથી 8L² - 5M² + 10N² બાદ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજું પદ જે છે તે આપણે આખું કૌંસની અંદર લખવું પડશે, ત્યાર પછી કૌંસ બીજા પદની અંદર છોડીએ તો નિશાની બધી ચેન્જ થઈ જશે અને સરવાળો અને બાદબાકી આપણે કરીએ સજાતીય પદોનો, તો આપણો જવાબ આવશે -4L² + 8M² - 18N² મિત્રો, અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને જો તમે આ તમામ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો PDF મેળવવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને જો વોટ્સઅપ પર તમારે PDF જોઈતી હોય તો વોટ્સઅપ પર PDF મેળવવા માટે 70 46 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF તમે મેળવી શકો છો. તો અવશ્ય આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ત્યાર પછી પાંચમો દાખલો પણ આપણને આપેલો છે, તો એ પણ સેમ જ મેથડથી આપણે ગણવાનો છે. જવાબ આવશે 8A² - 11B² + 11AB. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, દાખલા ગણો. એમાં કહ્યું છે કે સ્કૂલ બેગની યાદી મુજબ કિંમત ₹240 છે, વેચાણ ઉપર 20% વળતર નક્કી કરેલ છે, તો સ્કૂલ બેગ ઉપર વળતર અને તેની વેચાણ કિંમત શોધો. તો સર્વપ્રથમ તો આપણે વળતર રૂપિયામાં શોધવું પડશે, તો 240 × 20 / 100 સૂત્ર મૂકીને એની અંદર આપણે કિંમત મૂકવી પડશે, તો મીંડું ઉડી જશે 20 નું અને 240 નું, તો 24 × 2 એટલે વળતર આપણને કુલ 48 રૂપિયા મળશે. વેચાણ કિંમત આપણે શોધી હોય તો મૂળ કિંમતમાંથી વળતર બાદ કરવું પડશે, તો મૂળ કિંમત છે 240, વળતર છે 48, એટલે વેચાણ કિંમત આપણને મળશે 198 રૂપિયા. મિત્રો, તારીખ 20/1/2024 રોજની ધોરણ 8 ગુજરાતી અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF છે એ તમે જો વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની PDF માત્ર ને માત્ર 20 રૂપિયાની અંદર તમારા વોટ્સઅપની અંદર તમે મેળવી શકશો, તો તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. તો અવશ્ય આ તમામ સોલ્યુશન જે છે તેની લિંક તમે મેળવી લેજો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું, એક વસ્તુની છાપેલી કિંમત 840 રૂપિયા છે અને તેની વેચાણ કિંમત 714 રૂપિયા છે, તો વળતર તથા વળતરની ટકાવારી શોધો. તો સર્વપ્રથમ તો આપણે વળતર શોધીએ, તો છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત, છાપેલી કિંમત છે 840, વેચાણ કિંમત છે 714, 840 માંથી 714 બાદ થશે, તો જવાબ આવશે 126 રૂપિયા. હવે આપણે વળતરની ટકાવારી જોઈએ, તો વળતરની ટકાવારી બરાબર 840 એ 100, તો 126 કેટલા, તો 126 × 100 / 840. ચાલો તો અહીંયા મીંડું આપણું ઉડી જશે, ત્યાર પછી 42 દૂ, અહીંયા 5 દૂ, તો 2 2 ઉડી જશે, ત્યાર પછી છે 126, તો 15 એટલે 42, એટલે 42 42 ઉડી જશે, તો વધ્યા છે ખાલી 15, તો જવાબ આવશે આપણો 15%.
ત્યાર પછી ત્રીજું, એક દુકાનમાં તમામ વસ્તુઓની એમઆરપી ઉપર 10% વળતર મળતું હોય. વિનોદભાઈ 850 રૂપિયાની એમઆરપીવાળા એક શર્ટ અને 1080 રૂપિયા એમઆરપીવાળું એક જીન્સ ખરીદ્યું, તો વિનોદભાઈએ કુલ કેટલા રૂપિયા આપવા પડે? તો કુલ ખરીદી બરાબર 850 + 1080 એટલે 1930 રૂપિયા. હવે આપણે વળતર શોધવાનું છે, તો 1930 × 10^100 તો મીંડું મીંડું ઉડી જશે એટલે જવાબ આવશે 193 રૂપિયા. તો ચૂકવવી પડતી રકમ બરાબર ખરીદ કિંમત માઇનસ વળતર. ખરીદ કિંમત છે 1930 માઇનસ વળતર છે 193, તો જવાબ આવશે 1737. ત્યાર પછી આપણે જોઈએ ચોથો દાખલો. અરુણે 16,000 રૂપિયાનું એક ટીવી ખરીદ્યું, તેના ઉપર 5% વળતર મળ્યું હોય તો કેટલા રૂપિયા આપવા પડશે? તો વળતર બરાબર 16,000 × 5/100, 2 મીંડા 2 મીંડા ઉડી જશે 160 × 5 એટલે કે 800 રૂપિયા. તો ચૂકવવી પડતી કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ વળતર. મૂળ કિંમત છે 16,000, વળતર છે 800. 16,000માંથી 800 જશે તો જવાબ આવશે 15,200. ત્યાર પછી પાંચમું, એક દુકાનદાર વોશિંગ મશીન ઉપર 20% તથા ઘરઘંટી ઉપર 5% વળતર આપે છે. એક ગ્રાહક 30,000 રૂપિયાનું વોશિંગ મશીન તથા 15,000 રૂપિયાની ઘરઘંટી ખરીદે છે, તો તેને કુલ કેટલા રૂપિયા આપવા પડે? હવે વોશિંગ મશીન ઉપર મળતું વળતર સર્વપ્રથમ આપણે શોધીએ, તો 30,000 × 20/100, તો 20નું એક મીંડું 3,000નું એક મીંડું ઉપડી જશે એટલે 3,000 × 2, તો જવાબ આવશે 6,000 રૂપિયા વોશિંગ મશીન ઉપર મળતું વળતર. ત્યાર પછી ઘરઘંટી ઉપર આપણે મળતું વળતર શોધીએ, તો 15,000 × 5/100, તો 2 મીંડા 2 મીંડા ઉડી જશે એટલે 150 × 5, તો જવાબ આવશે 750 રૂપિયા. ત્યાર પછી કુલ વળતર શોધીએ, તો કુલ વળતર બરાબર 6,000 + 750 એટલે 6,750. કુલ ખરીદી શોધવાની છે, તો 30,000 + 15,000 એટલે 45,000 રૂપિયા. ચૂકવવી પડતી રકમ બરાબર 45,000 - 6,750 એટલે કે 38,250 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ દાખલા ગણો. એમાં પહેલું, સુરેશભાઈ પાસે ₹50,000 મુદ્દલની રકમ 10% વ્યાજના દરે 3 વર્ષની મુદ્દતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો પી બરાબર 50,000, આર બરાબર 10%, એન બરાબર 3 વર્ષ, તો આઈ બરાબર પી આર એનના છેદમાં 100. પીનું મૂલ્ય છે 50,000, આરનું છે 10, એનનું છે 3/100, તો 2 મીંડા 10નું અને 5,000નું એક મીંડું ઉડી જશે, તો 5,000 × 3, તો સાદું વ્યાજ આપણને મળશે 15,000 રૂપિયા. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધીએ, તો એ બરાબર પી કાઉન્સમાં 1 + r/100 આખા કાઉન્સની એન ઘાત. એમાં આપણે કિંમત મૂકીએ, તો 50,000 કાઉન્સમાં 1 + 10/100 આખા કાઉન્સની 3 ઘાત, તો મીંડું મીંડું ઉડી જશે એટલે 50,000/100 11/10^3, તો 50,000 × 11 × 11 × 11/10 × 10, તો 3 મીંડા ઉડી જશે એટલે 50 × 11 × 11 × 11, તો જવાબ આવશે 66,550. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 66,500 - 50,000 એટલે જવાબ આવશે 16,500 રૂપિયા. તફાવત 16,500 - 15,000 એટલે જવાબ આવશે 1,500 રૂપિયા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું. રિયાએ મંત્ર પાસેથી ₹10,000 સાદા વ્યાજે 10% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. જો રિયા આ જ રકમ 10% દરે એ પ્રતિવર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા હોત, તો તેને કેટલી રકમ વધારે ચૂકવવી પડે? તો સર્વપ્રથમ તો આપણે અહીંયા સાદું વ્યાજ શોધીએ, તો પી બરાબર 10,000, આર બરાબર 10%, એન બરાબર 2 વર્ષ, આર બરાબર પી આર એનના છેદમાં 100, તો 10,000 × 100 10 × 2/100 છેદ આપણે ઉડાડી દઈએ, તો સાદું વ્યાજ આપણને મળી ગયું 2,000 રૂપિયા. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે, તો એનું સૂત્ર મૂકીએ, એ બરાબર પી કાઉન્સમાં 1 + r/100 આખા કાઉન્સને એન ઘાત. એમાં કિંમત મૂકી દઈએ, 10,000 કાઉન્સમાં 1 + 10/100 આખા કાઉન્સને 2 ઘાત, મીંડું મીંડું ઉડી જશે. અહીંયા 10,000 × 11 × 11 / 10 × 10 એટલે કે 2 મીંડા 10ના અને 1,000ના ઉડી જશે, તો 11 × 11 × 100 એટલે જવાબ આવશે અહીંયા 12,100. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 12,100 - 10,000 એટલે કે 2100 રૂપિયા. તો વધારે ચૂકવવી પડતી રકમ ચક્રવૃદ્ધિ વ્યાજની થશે કેટલી? તો કે 100 રૂપિયા. 2100માંથી 2,000 બાદ કરીએ તો 100 રૂપિયા વધારે ચૂકવવી પડે. ત્યાર પછી ત્રીજો દાખલો. પરાગભાઈ 12,000 રૂપિયા વ્યવસાયમાં રોક્યા, તેને 5% પ્રતિવર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તે શોધો. એમાં એ ત્રીજા વર્ષના અંતે કેટલી રકમ જમા થશે અને બીજા વર્ષનું વ્યાજ શોધો. તો પી બરાબર 12,000, આર બરાબર 5%, એન બરાબર 3 વર્ષ, તો આપણે સૂત્ર મૂકીએ, એ બરાબર કાઉન્સમાં પી એ બરાબર પી કાઉન્સમાં 1 + r/100 આખા કાઉન્સને એન ઘાત, તો 12,000 કાઉન્સમાં 1 + p/100 આખા કાઉન્સને 3 ઘાત. ચાલો તો આ પ્રમાણે આપણે અહીંયા મૂકી શકીએ, 12,000 × 105 × 105 × 105/100 × 100 × 100. ચાલો હવે મીંડા મીંડા જેટલા ઉડતા હોય એટલે આપણે ઉડાડી દઈએ, ત્યાર પછી છેદ ઉડશે 21 × 5 કરીએ એટલે 105 થશે, તો અહીંયા 2 2 ઉડી જશે, અહીંયા 6 કરીએ એટલે 6 2 12 થશે, તો 2 ઉડી જશે એટલે જવાબ આવશે 13,891.5 રૂપિયા. હવે બીજા વર્ષનું આપણે વ્યાજ શોધીએ, તો 12,600
આ પી બરાબર આર બરાબર 5% અને એન બરાબર 1, તો આઈ બરાબર પી આર એનના છેદમાં 100. કિંમત એની અંદર મૂકીએ, છેદ ઉડાડીએ તો જવાબ આપણને મળશે 630 રૂપિયા. ત્યાર પછી દાખલા નંબર 4, 20,000નું 2 વર્ષ માટે 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજનો તફાવત શોધો. તો પી બરાબર 20,000, આર બરાબર 10%, એન બરાબર 2 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર સૂત્ર મૂકીએ, એ બરાબર પી કાઉસમાં 1+R છેદમાં 100, એમાં કિંમત મૂકી દઈએ, છેદ ઉડાડી દઈએ તો આપણો જવાબ મળી જશે 24,200 ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો 24,200 જે છે એમાંથી 20,000 આપણે બાદ કરીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળ્યું 4,200 રૂપિયા. ચાલો હવે આપણે સાદું વ્યાજ શોધવાનું છે. તો સાદું વ્યાજ બરાબર, સાદું વ્યાજ શોધવા માટે સૂત્ર મૂકીએ, આઈ બરાબર પી આર એનના છેદમાં 100, તેમાં કિંમત મૂકી દઈએ તો સાદું વ્યાજ આપણને મળ્યું 4,000, ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું 4,200. તો બંનેનો તફાવત થશે 4,200 - 4,000, એટલે કે 200 રૂપિયા. ત્યાર પછી છે દાખલા નંબર 5. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, આજે ગણિત વિષયની એકમ કસોટી જે છે તેની આ પ્રશ્ન બેંક જે છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક, તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર મેળવવી હોય તો એ પણ તમે મેળવી શકો છો. એના માટે માત્ર ને માત્ર 70 46 22 22 54 આ નંબર જે છે એના ઉપર તમે ફક્ત 20 રૂપિયા પેમેન્ટ કરી અને સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો. 18,600ના 2 વર્ષ માટે 20% દરે ચક્રવૃદ્ધિ અને સાદું વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. તો પી બરાબર 18,600, આર બરાબર 20%, એન બરાબર 2 વર્ષ. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એ બરાબર પી કાઉન્સમાં 1+R/100 એન ઘાત. તો અહીંયા આપણો જે જવાબ આવી જશે 26,784 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 26,784 - 18,600 - 8,184 રૂપિયા. સાદું વ્યાજ બરાબર I = PRN/100. 18,600 × 20 × 2/100, એટલે જવાબ આવશે 7,440. તફાવત આપણને મળશે 8,184 - 7,440, એટલે કે 744 રૂપિયા. ત્યાર પછી છે દાખલા નંબર 5, પ્રશ્ન નંબર 5, દાખલા ગણો. અહીંયા એવું કહ્યું છે કે ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના 2 શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે, તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ બરાબર 1/2 AM × BD, 1/2 × 13 × 24, એટલે જવાબ આવશે 156 મીટરનો સ્ક્વેર. તો ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 CN × BD, 1/2 × 8 × 24, તો જવાબ આવશે 96 મીટરનો સ્ક્વેર. તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર 156 + 96, એટલે જવાબ આવશે 252 મીટરનો સ્ક્વેર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું. એક સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 41 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો તેના એક વિકર્ણની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × બંને વિકર્ણનો ગુણાકાર, એટલે કે 41 = 1/2 × 10 × બીજો વિકર્ણ, 41/5 = બીજો વિકર્ણ. તો બીજો વિકર્ણ બરાબર 8.2 સેન્ટીમીટર મળશે આપણને. ત્યાર પછી ત્રીજું. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. આ સમલંબ ચતુષ્કોણ આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. આકૃતિ અહીંયા આપણને આપેલી છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો હવે 34 = 1/2 10+BC × 4. હવે 2 અને 4 2 2, એટલે અંશમાંથી છેદમાંથી 2 2 ઉડી જશે. તો 34/2 = 10 + BC, એટલે BC = 17 - 10. તો જવાબ આપણને મળશે 7 સેન્ટીમીટર. ત્યાર પછી છે ચોથું. એક મકાનના ભોંયતળિયામાં સંબાજુ ચતુષ્કોણ આકારની 3,000 લાદીઓ લગાડેલ છે. આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે? તો 45 સેન્ટીમીટર = 0.45 મીટર, 30 સેન્ટીમીટર = 0.30 મીટર. એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 × બંને વિકર્ણોના ગુણાકાર, 1/2 × 0.45 × 0.3,
એટલે કે 1/2 × 2 × 45 × 30 × 1000 × 1000 છેદ ઉડાડીશું તો જવાબ આવશે આપણને 0.0675 મીટરનો સ્ક્વેર. હવે કુલ ક્ષેત્રફળ બરાબર 0.0675 × 3000 એટલે 202.5 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેરના રૂપિયા 4 તો 202.5 મીટર સ્ક્વેર બરાબર કેટલા? તો 2025 × 4/100 એટલે જવાબ 10, એટલે જવાબ આવશે 810 રૂપિયા. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર સ્ક્વેર છે. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનો લંબ અંતર 15 મીટર છે અને સમાંતર બાજુમાંથી એકની લંબાઈ 20 મીટર છે, તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તેની અંદર કિંમત મૂકી દઈએ, છેદ ઉડાડી દઈએ, તો જવાબ આપણને મળશે બીજી બાજુનું 44 મીટર. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ સમગ્ર સોલ્યુશન જે છે ગણિત વિષયની, તેની PDF જો તમે મેળવવા માંગતા હોય તો 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને માત્ર 20 રૂપિયાની અંદર તમે આ સોલ્યુશનની PDF જે છે તે વોટ્સઅપ પર મેળવી શકો છો, તો અવશ્ય મેળવી લેજો. આજની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર ટૂંક સમયની અંદર મુકાઈ જશે, તો અવશ્ય તેનો અભ્યાસ કરી લેજો.